ભરૂચમાં મુનશી મનબુરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મુનશી સ્પોર્ટ્સ એકેડેમીનો પ્રારંભ ક્રિકેટર બંધુ ઇરફાન અને યુસુફ પઠાણના હસ્તે કરવામાં આવ્યો હતો. ભરૂચ દહેજ બાયપાસ રોડના મુનશી વિદ્યાધામ ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં ક્રિકેટર યુસુફ પઠાણ અને ઇરફાન પઠાણ દ્વારા ટેલેન્ટેડ ક્રિકેટરોને પ્રોત્સાહિત કરવા માટેની સ્પોર્ટ્સ એકેડેમીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રકારની જે ક્રિકેટ એકેડમી છે તો ક્રિકેટ ક્ષેત્રમાં કેટલી યોગદાન આપી શકે? ખૂબ જ યોગદાન આપી શકે છે, કારણ કે હમણાં તો હું બહુ જગ્યાએ ફરી રહ્યો છું. સ્પેશિયલી હું જમ્મુ કાશ્મીર જે સ્ટેટ છે એમાં હું નાની નાની જગ્યા ઉપર ખાસા ગયો છું, બધા ડિસ્ટ્રિક્ટમાં ગયો છું, અને ત્યાં પણ ફેસિલિટીઝનો જે હમણાં જેકેસીએ કરવાનું પ્રયત્ન કરી રહ્યો છે કે ફેસિલિટી આપવાની કોશિશ કરે છે. અહીંયા પણ આપણા ગુજરાતમાં પણ એવી ઘણી બધી જગ્યાઓ છે જ્યાં આ બધી ફેસિલિટીઝની જરૂરત છે. જ્યારે અમે લોકો ક્રિકેટ રમતા હતા, જ્યારે અમે શરૂઆત કરી હતી, ત્યારે આવું ગ્રીન ગ્રાઉન્ડ તો અમને જોવા મળતું નહોતું. ટર્ફ વિકેટ તો ભૂલી જાઓ, અમે લોકો માટી પર રમતા હતા અને ત્યાં એક ક્લબમાં પણ માટી પર રમીને પછી અમે સિમેન્ટ વિકેટ પર મળતી હતી. પણ હમણાં આ છોકરાઓ માટે આ જે મુનશી ક્રિકેટ એકેડેમી અહીંયા જે ઘણું સારું કાર્ય કર્યું છે ભરૂચ જિલ્લા માટે, કારણ કે અહીંયાના છોકરાઓ મને લાગે છે ઘણું ટેલેન્ટ છે. એક ઓપોર્ચ્યુનિટી વાત હોય છે અને આ જે ઓપોર્ચ્યુનિટી મળી છે, આ જે ગ્રાઉન્ડ મળ્યું છે, આ છોકરાઓ જો લાભ ઉઠાવે આ ગ્રાઉન્ડનું આ પીચનું, તો અહીંયાથી મને આશા છે કે આ જે વખત જે આગળ આવશે એમાં સારા છોકરાઓ ભારતીય ક્રિકેટ ટીમને મળશે, કાં તો ગુજરાતને મળશે, એવી મારી અપેક્ષા છે. ખાસ કરીને કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યા પર જે બેન લાદવામાં આવ્યો છે, શું લાગે છે તમને, કેટલો યોગ્ય છે? લુક, જો એ તો જે ડિસિઝન મેકર છે એમનો ડિસિઝન છે. જે આખી સાગા જે થઈ છે એ સારી નહીં છે. બીસીસીઆઈ પણ ફેવર કરી છે કે જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી રમવા દેવામાં આવે, શું કહેશો? મેં કીધું જે પણ આખી સાગત જે થઈ છે એ સારી નથી, જે વસ્તુ થઈ છે.